તમારી એન સી અંદર આ ટોપિક એકદમ શોર્ટમાં આપેલો છે એ સમજાવવાનો ખાલી પ્રયત્ન કર્યો છે કે રોલિંગ ગતિની અંદર કઈ ગતિનું કોમ્બિનેશન છે અને રોલિંગ ગતિ દરમિયાન પદાર્થના દરેક કણના વેગની દિશા કઈ હોય અને વેગ કેટલો હોય દોસ્તો યાદ રાખજો આ ટોપિક તમારા માટે જો તમે આ ટોપિકને ડીપલી ભણશો નહીં તો જે ડબલ ઇ નીટની અંદર આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ પ્રોબ્લેમ્સ પૂછાશે તો ટેકલ કરી શકશો નહીં મિત્રો ખાસ યાદ રાખો આજનો ટોપિક છે માત્ર ગબડતી ગતિ ટોપિકની ચર્ચા કરવાની નથી કે જે તમારી એનસીઆરટીમાં આપેલો છે મિત્રો એ ટોપિકની ચર્ચા કરવાની હોય તો પાંચ મિનિટનો દસ મિનિટનો લેક્ચર છે એનાથી વધારે કંઈ વિશેષ છે નહીં પણ હું તમને આજે વ્યવસ્થિત વિથ પ્રોબ્લેમ્સ એમાં કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય એની ચર્ચા કરવાનો છે એટલે આખે આખો લેક્ચર કમ્પ્લીટ તમારે ભરવાનો છે વિધાઉટ કાંઈ પણ પ્રકારનું મિસ કર્યા વગર ક્લિયર ઓકે મિત્રો રોલિંગ ગતિ કોઈ પણ વસ્તુ ગબડતી હોય આનું ગતિશાસ્ત્ર એટલે કે એની ગતિનો અભ્યાસ કરવો એટલે શું તો સિમ્પલ વસ્તુ દાખલા તરીકે કોઈ એક વસ્તુ છે આ જમીન ઉપર એક લોખંડનો ગોળો છે લોખંડની તકતી છે કંઈ પણ વસ્તુ આપણે ઉદાહરણ લઈ શકીએ ફોર એક્ઝામ્પલ આવી કોઈ તકતી છે અને જમીન ઉપર ગબડે છે મિત્રો એક વસ્તુ સમજી લ્યો કે જ્યારે એ કોઈ પણ વસ્તુ ગબડતી હોય જો ત્યાંને ત્યાં આમ ફરતી હોય તો એનું સેન્ટર ઓફ માસ એનું દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર હું કહી દઉં સી એની પોઝિશન બદલવાની નથી ધારો કે આ ગોળો ત્યાંને ત્યાં ઘૂમતો હોય તો સેન્ટર ઓફ માસ એનું ત્યાંને ત્યાં રહેવાનું છે રાઈટ પણ જો આ ગોળો ગબડતો 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 આગળ જતો હોય તો એનું સેન્ટર ઓફ માસ પણ સાથે મૂવ થવાનું છે ફોર એક્ઝામ્પલ હવે આ ગોળાની પોઝિશન કંઈક આવી છે આ જગ્યા ઉપર આવી ગયો ચલો તો એનું સેન્ટર ઓફ માસ અહીંયા આવી ગયું આનો મતલબ શું થયો કે એનું સેન્ટર ઓફ માસ ગતિ કરી આ દિશામાં ગતિ કરીને પોઝિશન આ લીધી અહીંયા પહોંચ્યું છે તો સેન્ટર ઓફ માસનો કાંઈક વેગ હશે ધારો કે હું કહી દઉં કે આ સેન્ટર ઓફ માસનો વેગ વીસ છે તો વીસ સીએમ જેટલા એનું સેન્ટર ઓફ માસ સ્થાનાંતર કરે છે રાઈટ એટલે પહેલી વાત કે આ ગોળાની ગતિ સ્થાનાંતરણ પ્રકારની છે ટ્રાન્સલેશનલ મોશન છે તો પહેલી વાત કે આની અંદર એક ગતિ છે ટ્રાન્સલેશન મોશન સ્થાનાંતરણ પ્રકારની ગતિ છે કારણ કે એનું સેન્ટર ઓફ માસ એક દિશામાં સ્થાનાંતરિત થાય છે ક્લિયર ઓકે સાથે સાથે આ ગોળાનો દરેક કણ ચાક ગતિ કરે છે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આની વાત કરીએ આ ઉપરનો કણ છે ધારો કે આ કણ આ કણનું નામ આપી દો એ તો આ ગોળાનો એ કણ પોતે ચાક ગતિ કરે છે કોની આસપાસ તો કે સેન્ટર ઓફ માસને ટાર્ગેટ બનાવી અને એને એને ધરી તરીકે કન્સિડર કરીને એની આસપાસ ચાક ગતિ પણ કરે છે સાથે સાથે આગળ છે આમ ચાક ગતિ કરે છે અને સાથે સાથે આગળ જાય છે તો જ્યારે એક એની પોઝિશન અહીંયા છે તો અમુક સમય બાદ ટી સમય બાદ એની પોઝિશન ધારો કે અહીંયા આવે તો સાથે સાથે આગળ મૂવ થઈ ગયો છે તો સાથે સાથે ચાક ગતિ પણ કરે છે તો આપણને ખબર છે અને સિમ્પલ વાત છે દાખલા તરીકે અહીંયા હોય ચાક ગતિ કરતો હોય તો એનો વેગ આ દિશામાં પણ હોય તો આખે આખા પદાર્થનું સેન્ટર ઓફ માસ મૂવ થાય સાથે સાથે દરેક કણ દાખલા તરીકે આ કણને તમે અહીંયા વિચારો અહીંયા તો સ્પર્શકની દિશામાં એની પાસે કાંઈક વેગ હોય ધારો કે સ્પર્શકની દિશામાં એને વેગ વી કહો તો એક સેન્ટર ઓફ માસનો વેગ છે સાથે સાથે એ કણનો વેગ વી સ્પર્શકની દિશામાં વેગ વી છે બંને વેગનો સમાવેશ થાય મિત્રો આ વી વીક ટુ આપણને ખબર છે આર ઓમેગા જ્યાં ઓમેગા છે એની ચાક ગતિની કોણીય ઝડપ અને આર શું છે એની ત્રિજ્યા આ એની રેડિયસ છે તો દોસ્તો આ વસ્તુ ખાસ સમજી લ્યો કે ટ્રાન્સલેશનલ મોશન એટલા માટે છે કે સેન્ટર ઓફ માં સ્થાનાંતરિત થાય છે એટલે એની પાસે એક સ્થાનાંતરિત પ્રકારની ગતિ છે સાથે સાથે એનો દરેક કણ ચાક ગતિ કરે છે એટલે બીજી ગતિ છે એની રોટેશનલ મોશન એટલે રોલિંગ મોશન એ બે ગતિનું કોમ્બિનેશન છે ટ્રાન્સલેશનલ મોશન અને રોટેશનલ મોશન ચાક ગતિ અને સ્થાનાંતરણ પ્રકારની ગતિ છે બંને ગતિનું કોમ્બિનેશન છે આ વાત સમજી અહીંયા તમારે જ્યારે પણ કોઈ પણ કણના વેગની વાત કરવી હશે કોઈ પણ કણના સ્થાનાંતરની વાત કરવી હશે કોઈ પણ કણ માટે પ્રવેગની વાત કરવી હશે તો બંને ગતિને ટાર્ગેટ બનાવવી પડશે ટ્રાન્સલેશનલ મોશન એન્ડ રોટેશનલ મોશન કારણ કે આ કણ સીધો આમ જાતો નથી જો આમ સીધો જાતો હોત તો એની પાસે એક જ પ્રકારની ગતિ હતી સ્થાનાંતરણ આ કણ આમ તો જાય છે આગળ તો જાય છે પણ સાથે સાથે આમ ગબડતો પણ જાય છે સાથે સાથે ચાક ગતિ કરે છે એટલે આખે આખો પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય ગબડતો હોય ત્યારે એનું સેન્ટર ઓફ માસ પણ મૂવ થાય છે અને સાથે સાથે દરેક કણ ચાક ગતિ કરે છે એટલે એને બે પ્રકારની ગતિ ચાલો ક્લિયર આટલી વાત સમજાઈ ગઈ હવે આપણે દરેક કણની પર્ટિક્યુલર દરેક કણ માટે વેગ કેટલો હોય કઈ દિશામાં થશે પ્રવેગ કેટલો હોય કઈ દિશામાં થાય સ્થાનાંતર કેટલું થાય ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય આફ્ટર ટી ટાઈમ બાદ સ્થાનાંતર કેટલું હશે આફ્ટર ટી ટાઈમ બાદ વેગ કેટલો હશે આ બધી જ વન બાય વન ચર્ચા કરવાની છે આટલી વસ્તુ પહેલા કોન્સેપ્ટલી ક્લિયર થઈ જવી જોઈએ કે જ્યારે વસ્તુ ગબડે છે ત્યારે પાસે બે પ્રકારની મોશન છે બંને પ્રકારની ગતિ છે ક્લિયર ઓકે દોસ્તો હવે સિમ્પલ અને બહુ કોમ્પ્લિકેટેડ બનાવવા નથી બહુ સિમ્પલ રીતે સમજવાનું છે સૌથી પહેલા આપણે વેગની વાત કરીએ રોલિંગ મોશનમાં સૌથી પહેલા હું વેગની વાત કરીશ વેલો વેલો પાર્ટિકલ કોઈ પણ કણનો વેગ કણ કેનો લેવાનો છે જે તે પદાર્થનો જ કણ લેવાનો છે પણ એ દરેક કણની નો વેગ કઈ દિશામાં હશે ને કેટલો હશે ઓકે ચલો આ ગ્રાઉન્ડ છે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આપણે જે પણ વાત કરીએ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એટલે કે જમીનની સાપેક્ષે બધી જ વાત થાય છે ક્લિયર ઓકે ચલો એક તકતી છે અથવા ગોળો છે આ એનું સેન્ટર સી છે આની રેડિયસ આર છે મિત્રો સમજો હવે અહીંયા કોઈ કણ છે આ કણ એ છે અહીંયા કોઈ કણ છે આ કણ બી છે અહીંયા કોઈ કણ છે આ કણ સી છે અહીંયા કોઈ કણ છે આ કણ ડી છે દરેક કણની આપણે ચર્ચા કરીએ તમને એમ પૂછવામાં આવે કે એ કણનો વેગ કેટલો હશે ને કઈ દિશામાં હશે તો તમે સિમ્પલ વાત કરશો કે એ પોતે રોટેશન કરે છે એટલે ચાક ગતિ કરે છે એટલે સ્પર્શકની દિશામાં એક વેગ હશે જેને હું કહી દઉં વી અને એ દોસ્તો કેટલો હશે આર ઓમેગા જેટલો રાઈટ એટલે એક વેગ છે આર ઓમેગા આપણને ખબર છે રેખી વેગ અને કોણી વેગ વચ્ચેનો સંબંધ કોણીય ઝડપ ઓમેગા છે રાઈટ અને રેખીય ઝડપ જે છે એની વી છે કઈ દિશામાં તો કે રાઈટ સાઈડ સમજો હવે આ કણ ન્યાને ન્યા નથી ફરતો સાથે સાથે આગળ પણ જાય છે એનો મતલબ સેન્ટર ઓફ માસનો વેગ પણ લાગવો પડશે એટલે ધારો કે આ કણનો સેન્ટર ઓફ માસનો વેગ અહીંયા જ બતાવી દો બરાબર આ સેન્ટર ઓફ માસ એ લાવી દો આ દિશામાં વેગ ચલો સેન્ટર ઓફ માસનો વેગ હું કહી દઉં વીસીએમ રાઈટ આ કણ છે એ બી છે ફરીથી આપણે ડ્રો કરી દઈએ અને આર કહી દઈએ ચલો તો સેન્ટર ઓફ માસનો વેગ વીસીએમ છે સાથે સાથે આર ઓમેગા છે એટલે ઉપરના કણની ઝડપ બંને હશે આર ઓમેગા પણ હશે ને વીસીએમ જો બંનેની ડિરેક્શન સેમ છે દોસ્તો ડિરેક્શન સેમ હોય તો એનો સદી સરવાળો તમે કરો તો સીધો સરવાળો જ થાય એટલે આ દિશામાં ટોટલ વેગ છે આર ઓમેગા પ્લસ વીસીએમ મિત્રો ઉપરના કણનો વેગ આર ઓમેગા પ્લસ વીસીએમ થાય જ્યાં ઓમેગા છે એ આ જે વસ્તુ ગબડે છે એની ચાક ગતિની કોણીય ઝડપ છે આર છે એ વસ્તુની ત્રિજ્યા છે આમ હશે આર ઓમેગા વી ઇઝા આર ઓમેગા લખી નીચે તરફ હશે આના સેન્ટર ઓફ માસનો વેગ આ દિશામાં તો છે જ તો દોસ્તો વીસીએમ અને આર ઓમેગા બંને કાઠ ખૂણે છે તો આનો પરિણામી વેગ નહીં હોય કે નહીં નીચે હોય પરિણામી વેગની દિશા આ દિશામાં નેટ નેટ વી લખી નાખું ચલો પરિણામી વેગ તો કેટલું થાય દોસ્તો અંડર રૂટ આર સ્કવેર ઓમેગા સ્ક્વેર પ્લસ વીસીએમ સ્કવેર કારણ કે આ દિશામાં વેગ ઓમેગા છે આ દિશામાં એક વીસીએમ છે બંને કાઠ છે અને બંને કાઠ વેગ હોય તો પરિણામી વેગ થાય બંનેના વર્ગનો સરવાળો વર્ગ મૂળમાં આપણને બધા ઓમેગા સ્કવેર પ્લસ વીસીએમ સ્કવેર સદીશોનું ગણિત જે ગયા છે સિમ્પલ આ કણની તો આ કણનો વેગ સમજજો આ કણ આ રીતે આમ ફરી નહીં આવે છે તો આનો વેગ આ દિશામાં છેલ્લે આર ઓમેગા આ દિશામાં છે જ્યારે સેન્ટર ઓફ માસ છે એ તો આ દિશામાં જ છે વીસીએમ તો આનો પરિણામ આપણે પોઝિટિવ જ લીધી છે રાઈટ તો આ દિશા કઈ છે કઈ છે પોઝિટિવ સાઈડ એટલે વીસીએમ પોઝિટિવ સાઈડ છે તો તમારું આર ઓમેગા એના કરતા વિરુદ્ધ છે તો નેગેટિવ લેવો પડે તો વીસીએમ માઇનસ ઓમેગા થાય તો વીનેટ વીસીએમ માઇનસ આર ઓમેગા થશે દોસ્તો ગોખવાનું નથી તમારી ટેક્સ બુકમાં આવું લખ્યું કે નીચેના કણનો વેગ હોય પણ આ વસ્તુ ખાસ એમાં વાંચો જો પદાર્થ ગબડતો હોય સરકિયા વિના ગબડતો હોય એટલે આ વસ્તુ માત્ર ગબડે છે સરકતી નથી તો શું થાય સરકે નહીં તો એનો વીસીએમ અને આર ઓમેગા બંને ઇક્વલ થઈ જાય જો આ બંને ઇક્વલ થઈ જાય જો વી સીએમ ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થઈ જાય તો અહીં વીસીએમ લખી શકો ને તમે તો વીસીએમ માઇનસ વીસીએમ ઇઝ ટુ ઝીરો થઈ જાય તો વી નેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ જાય પણ આવું ક્યારે થાય એનો વેગ ક્ષણિક ઝીરો થતો હોય અને આ વસ્તુ પ્યોર ગબડતી હોય જો સરક્યા વિના એટલે સરક્યા વિના ગબડવાની શરત એમાં લખી હોય કે જો વીસીએમ ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થઈ જાય તો વીસીએમ માઇનસ વીસીએમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ જાય એટલે નેટ વેલોસિટી વેલોસિટીને ઝીરો થાય અને એ પણ ક્ષણિક હોય પણ આવું ક્યારે થાય જ્યારે આ વસ્તુ થાય ત્યારે અને આવું ક્યારે બને જ્યારે વસ્તુ સ્લીપ ન થતી હોય તમને તમને બધાને ખબર છે કોઈ પણ વસ્તુ ગબડતી ગબડતી હારે આમ સ્લીપ થતી હોય સરકતી હોય તો એ એ એવું ન થતું હોય સરકતો ન હોય અને પ્યોર ચાક ગતિ હોય એની પાસે પ્યોર સોરી પ્યોર ગબડતી ગતિ હોય જો પદાર્થ સરકતો ન હોય સરક્યા વિના ગબડતો હોય તો તમારું વીસીએમીજી કોલ્ટો આર ઓમેગા થઈ જાય ને આ બંને ઇક્વલ થઈ જાય તો એનો નેટ વેલોસિટી ઝીરો થાય એ પણ કેવું હોય ક્ષણિક હોય જ્યારે કેના સ્પર્શકમાં સ્પર્શમાં હોય ત્યારે જમીન હારે જ્યારે સ્પર્શ સ્પર્શ કરે ને ત્યારે ક્ષણિક એનો વેગ ઝીરો થઈ જાય કારણ કે વી સીએમ ઇઝ ઇક્વલ ટુ આરો થઈ જાય એટલે એ બધું અત્યારે ભૂલી જાઓ એટલે હું તમને એટલા માટે યાદ કરાવું છું કે એનસીઆરટીમાં જ્યારે આવું લખેલું હોય કે નીચેના કણનો વેગ જીરો હોય ત્યારે અહીંયા લખ્યું હોય કે ક્ષણિક વેગ ઝીરો હોય અને કન્ડિશન લખી હોય કે પદાર્થ છે એ સરખ્યા વયના સ્લીપ થયા વિના ગબડે છે હમણાં એક્ઝામ્પલ લેશું પણ એટલે એટલે આપણે વધારે ખ્યાલ આવશે ઓકે હવે આકણની વાત કરું તો આકળનો વેગ આ દિશામાં છે સ્પર્શકની દિશામાં સાથે સાથે સેન્ટર ઓફ માસ આ દિશામાં છે એટલે વીસીએમ આમ છે અને આર ઓમેગા આમ છે તો પરિણામી વેગની દિશા આમ થશે વિનેટ થાય તો વાત તો આ જ આવશે આજ કે વિનેટ ઇઝ ઇક્વલ ટુ અન્ડર રૂટ આર ઓમેગા સ્ક્વેર અને વીસીએમનો સ્કવેર એટલે આર સ્ક્વેર ઓમેગા સ્કવેર પ્લસ વીસીએમ સ્કવેર પણ દિશા આ થશે નેટ વેલોસિટીની ડિરેક્શન આ થાય આમાં નેટ વેલોસિટીની ડિરેક્શન આમ થાય એટલે શું થાય વી નો સ્ક્વેર કરો આ નેગેટિવ સાઇડ છે જો આને પોઝિટિવ લ્યો તો આ નેગેટિવ લેવું પડે પણ એનો સ્કવેર કરશો એટલે પાછું પોઝિટિવ જ થઈ જશે એટલે વી નેટનું મૂલ્ય યાદ આવશે પણ ડિરેક્શન આ દિશામાં થઈ જશે આમાં વી નેટની ડિરેક્શન આ દિશામાં થઈ જશે આટલો ફરક પડશે ક્લિયર આઈ હોપ બધાને આ વાત સમજાઈ ગઈ હશે અને હજી એક આપણે કણ લઈ લઈએ સી આ કણ તો મિત્રો આની પાસે બીજો કોઈ વેગ ના હોય સેન્ટર ઓફ માસનો વેગ વીસીએમ એક જ હોય અને એમાં એનો એનો સ્થાનાંતરણ પ્રકારનો વેગ હોય એક જ હોય બીજો એક વેગ જ ના હોય કારણ કે આના માટે તમે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓ મેગા લખો તો આ કણ હોય આ કણ એના માટે આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ જાય આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો ને આર ક્યારે તમે લખી શકો અહીંયા ઉપર ક્યાંય હોય તો હા વચ્ચે ક્યાંય હોય તોય પણ આરની વેલ્યુ હશે ને તો થશે વચ્ચેનો કોઈ પણ કણ લ્યો તો એના માટે આરની વેલ્યુ છે પણ સેન્ટરનો કોઈ કણ વિચારો સેન્ટરનો તો એના માટે આર ઝીરો આર ઝીરો તો વીઝીરો તો તેના માટે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગાવાળો વેગ જ નહીં આવે ખાલી કેટલો કયો વેગ આ ધરી ઉપર છે ટૂંકમાં સી પોઈન્ટ છે ધરી ઉપર છે તો એનો વેગ માત્ર કયો હશે વી સી જેટલો જ હશે એટલે સીનો વેગ કેટલો હશે વી સીએમ જેટલો હશે અને કઈ બાજુ હશે જમણી બાજુ ક્લિયર મિત્રો આ વસ્તુ સમજાય ગઈ હજી પણ આની અંદર ઘણી બધી વાતો સમજવાની છે જો ખાસ વસ્તુ સમજજો આ બધી વસ્તુ રટવાની નથી અમે તમને સમજાવી છે આ રીતે સમજવાની જે ડબલ્યુમાં એક ક્વેશ્ચન પૂછવાનો તો બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન હતો મિત્રો એની આપણે ચર્ચા કરીએ તમને ખ્યાલ આવે કે વેગની કમ્પેરિઝન હતી કયો વેગ વધુ હોય કે કયો વેગ ઓછો હોય એક્ઝેક્ટલી મને નામ શું આપતા કણના એ બહુ યાદ નથી પણ હું તમને કહું એમાં ક્વેશ્ચન કેવો હતો

કમ્પેરિઝન હતી એમાં ઓપ્શન આવા કંઈક હતા વીએ ગ્રેટર દેન વી ગ્રેટર દેન વીસી બીજું ઓપ્શન છે ઊંધું વીસી ગ્રેટર દેન વીબી ગ્રેટર દેન વી એ પછી ત્રીજું ઓપ્શનમાં વીએ ઇક્વલ ટુ વીબી ઇઝ ઇક્વલ ટુ વીસી વોટેવર એ ઓપ્શન પણ મને બહુ યાદ નથી કમ્પેરિઝન હતી કે કયા કણનો વેગ વધુ છે કે ઓછો એ તો પછી આપણે ગોતી શકીએ ને ઓપ્શન જોઈને ગોતી શકીએ તો આપણને ખબર છે ગ્રેટર લેસ ધેનનો મતલબ શું થાય છે તો મારે એ કહેવાનું છે કે એનો વેગ બીનો વેગ અને સીનો વેગ આ એ છે સેન્ટર છે ટૂંકમાં ચલોને આને સી આપી દઈ નામ આને નામ આપી દઈ એ આને નામ આપી દઈ બી ક્લિયર આપણે કોન્સેપ્ટ શીખવાનો છે હું તમને જે કહેવા માંગુ છું તમે સમજી ગયા છો જેડબલ્યુમાં ક્વેશ્ચન પૂછાનો તો એ કણનો વેગ સી કણનો વેગ અને બી કણનો વેગ એમાં પૂછ્યું તો કયો વેગ વધારે અને કયો ઓછો હું તમને કમ્પેરિઝન કરીને સમજાવી દઉં કયો વેગ વધુનો ઓછો થાય સમજો જો સેન્ટર ઓફ માસ છે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ તો એક જ દિશામાં છે ને વીસીએમ છે રાઈટ એટલે લખો વીસી એટલે કે સેન્ટર ઓફ માસનો વેગ આ એક પછી કમ્પેર કરીએ કોણ વધારે થશે કોણ ઓછું થશે મિત્રો હવે આનો વેગ કયો તો કે આને તમે આમ સર્કલ તૈયાર કરો આમ સર્કલ તો એક સ્પર્શકની દિશામાં વેગ હોય મેં હમણાં તમને કીધું એ આર ઓમેગા રાઈટ અને એક વેગ છે એનો સેન્ટર ઓફ માસનો વેગ એટલે આ દિશામાં વેગ વીસીએમ સમજો એક વિસીએમ તો છે જ સાથે 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 સેન્ટર ઓફ માસ સોરી સ્પર્શકની દિશામાં ઓમેગા છે રાઈટ મિત્રો ધારો કે આર ઓમેગા અને વીસીએમ વચ્ચે કાંઈક એંગલ થીટા બનતો હોય આપણે વિચાર લઈએ ધારો કે વીસીએમ સેન્ટર ઓફ માસ નો વેગનો સદીશ અને આર ઓમેગા વચ્ચે કંઈક એંગલ બને થીટા રાઈટ તો આર ઓમેગા સ્પર્શક ની દિશામાં છે એના બે હું ઘટક લખું એક એક ઘટક છે એ વીસીએમની દિશામાં અને એક એને આ લિશામાં બે ઘટક તો સમજો આર ઓમેગાનો એક ઘટક આમાં ઉમેરાય છે જો વીસીએમમાં એની ડિરેકશનમાં આવે એટલે આનો વેગ વીસીએમ ઉપરાંત વધારવાનો પ્રયત્ન કરશે કારણ કે વિસીએમ તો છે જ સાથે એટલે સ્વાભાવિક છે કે વી એ વી એ ગ્રેટર ધેન વીસી હશે સી કરતાનો વેગ તો વધારે જ હશે હવે કમ્પેર તમારે કરવાની છે ચાલો સી કરતાનો વેગ તો વધારે મળ્યો હવે આની નાની બી ની કમ્પેર કરવાની છે કે ભાઈ એ નો વેગ વધારે હશે કે બી નો વેગ વધારે હશે તો કન્ફ્યુઝન થાય કે એ પોઈન્ટ છે અહીંયા છે સેમ બી પોઈન્ટ અહીંયા છે પણ સમજવાની વાત એ છે સમજો અહીંયા સ્પર્શક આમ ઊંધો બનશે આમ બનશે આ વીસીએમ ની દિશા છે રાઈટ તો આના તમે બે ઘટક વિચારો તો આનો એક ઘટક આમ મળે અને એક ઘટક આમ મળે ઊંધો મળે કે આમ આમ સ્પર્શક આ દિશામાં છે તો બે ઘટક એક આમ એક મળશે

સેવન ન્યૂટનનું ફોર્સ આ દિશામાં હોય તો ટેન માઇનસ સેવન થ્રી ન્યૂટન આ દિશામાં થાય થાય ને તો શું કામ થયું કાંઈ કે ટેન ન્યૂટનમાંથી સાત ન્યૂટન છે એની અસર નાબૂદ કરી તો આ ઘટક છે વીસીએમના અમુક વેગની અસર નાબૂદ કરશે એટલે આ ઘટશે એટલે સ્વાભાવિક છે આ વેગ વધુ હશે આ વેગ એના કરતાં ઓછો હશે એટલે સૌથી વેગ કયો વધુ તો કે વીસીએમ તો છે સાથે સાથે આ ઘટકનો વેગ પણ છે તો બંનેમાં આ સૌથી વધુ વેગ હશે એટલે વીએ તમારો સૌથી વધુ હશે સમજો આની પાસે વીસીએમ છે આની પાસે વીસીએમ છે ઉપરાંત એક વેગનો વધારાનો ઘટક છે છે એટલે બે આ વેગના આ ઘટક છે આના વેગમાં વધારો કરશે એટલે વી એ ગ્રેટર થશે સૌથી વધારે પછી થશે વીસી સેન્ટર ઓફ માસ આનો વેગ વીસીએમ છે તો એના કરતાં હા આ ઓછો છે પણ આ સૌથી વધુ છે પછી આવો પછી એના ભાઈ અને આ સૌથી ઓછો એટલા માટે થશે કે સેન્ટર ઓફ માસનો વેગ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ વીસીએમ છે પણ આનો વેગ તો વીસીએમમાંથી પણ ઓછો થશે કારણ કે આ આ અસર આને શું કરશે ઘટાડવાનો પ્રયત્ન કરશે એટલે એના કરતાં પણ ઓછો કોણ હશે વી બી એટલે સૌથી વેગ અહીંયા ફરીથી કહું છું સૌથી વેગ આ કણનો હશે એનો પછી સીનો નો અને પછી બીનો આનો વેગ સૌથી વધુ હશે કારણ કે આમાં સેન્ટર ઓફ માસનો વેગ ઉપરાંત ઘટકે વધે છે આમાં માત્ર સેન્ટર ઓફ માસનો એટલે આ પહેલા નંબરનો વેગ આ બીજા નંબરનો વેગ ના ત્રીજા નંબરનો વેગ આ સૌથી વધુ હશે એના પછીનો વેગ આનો હશે એના કરતાં ઓછવાનો હશે તો આ પ્રકારના ક્વેશ્ચન હોય તો તમને ટેકલ કરતા આવડવા જોઈએ કે આ શું કહેવા માગે છે ખાલી તમે ટોપિક રટી નાખશો ખાલી એનસીઆરટીમાંથી આ ટોપિક વાંચી નાખશો તો આનો કોઈ મતલબ નથી દરેક કણના વેગ વિશે મેં અત્યારે તમને ચર્ચા કરી આવો બધાને આ વાત સમજાઈ ગઈ છે કે કોઈ પણ વસ્તુ ચાક ગતિ કરે રોટેશનલ મોશન હોય તો ગ્રાઉન્ડની સાપેક્ષે એનો એક વેગ આ સ્પર્શકની દિશામાં છે એ આર ઓમેગા છે અને એક વેગ એનો સેન્ટર ઓફ માસનો વેગ વીસીએમ છે અને જો આ બી વચ્ચે ખૂણો થીટા બનતો હોય તો પરિણામી વેગ તમારો વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વી સી એમ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર પ્લસ કોશ થી થાય જ્યાં થાય તો કે આ બંને વચ્ચેનો એંગલ થાય જો આ બંને વચ્ચેનો એંગલ નાઇન્ટી હોય અમે હમણાં તમને આ કિસ્સો કીધો કે આ જે છે આમ છે અને આમ છે તો બંને વચ્ચે નાઇન્ટી છે તો પછી આ આ પદ ન આવે કોષ નાઇન્ટીની કિંમત ઝીરો થઈ જાય તો અંડર રૂટ વીસીએમ પ્લસ આર સ્ક્વેર ઓમેગા જ આવશે તો એટલા માટે પર્ટિક્યુલર મેં આ બધા પોઈન્ટને મેં ટાર્ગેટ કર્યા હતા કે એમાં એન્ગલ અને મને ઓમેગા વચ્ચે એક્ઝેક્ટ કેટલો બનતો હોય નાઇન્ટી ડિગ્રીનો એટલે ઓલું ન આવે હા એવું પણ થીટા એંગલ બને એવી વાત પણ આપણે લેશું પણ જસ્ટ આ તમને એક સમજાવવા માટે એક તમારા નોલેજ માટે ક્લિયર દોસ્તો તો આ પ્રકારે આપણે પ્રોબ્લેમ ચર્ચા કરતા જશું અને પછી આગળ વધતા જશું આ વાત થઈ કોઈ પણ કણના વેગની વાત પદાર્થ જ્યારે ગબડતો હોય ત્યારે કોઈપણ પદાર્થ કે કોઈ પણ કણનો સોરી પદાર્થનો કોઈપણ કણ છે એનો વેગ કઈ દિશામાં હોય ને કેટલો હોય નેટ વેલોસિટી કેટલી હોય હવે આપણે વાત કરવાની છે કોઈપણ કણના સ્થાનાંતરની ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય આ કણ છે એ હવે ગબડતો ગબડતો જ્યારે પદાર્થ અહીંયા પહોંચી જાય તો આ કણ અથવા આ કણ અથવા આ કણ કે આ કણનું સ્થાનાંતર કેટલું થાય આવું પણ સમટાઈમ પૂછે તો આપણે ડિસ્પ્લેસમેન્ટની પણ વાત કરીએ ચલો દોસ્તો હવે આ જ વાત આપણે અગેન એને ડિસ્પ્લેસમેન્ટ ઉપર લઈ જઈએ આપણે વેગની વાત થઈ ગઈ હવે સ્થાનાંતર ઉપર જાય આ એક ગોળો છે રાઈટ ધારો કે નીચેનો પોઈન્ટ છે આ એનો પી પોઈન્ટ છે આ એનું સેન્ટર ઓફ માસ છે સી પોઈન્ટ કહી દે અને આની રેડિયસ છે એ આર છે આવો એક આપણે ગોળો લીધો જે ગ્રાઉન્ડ ઉપર જમીન ઉપર સમક્ષિત જ દિશામાં ગબડે છે ગબડતી ગતિ કરે છે હવે જો બહુ બહુ ઇમ્પોર્ટન્ટ વાત હું અત્યારે કહેવા જઈ રહ્યો છું ધ્યાન રાખજો એક્ઝામમાં પૂછાય તો આપણે સ્થાનાંતર કેવી રીતે મેળવશું તો શું પી પોઈન્ટ છે એ ગબડે છે સમજો ગબડે છે સાથે સાથે આગળ આવી જાય છે એટલે ગ્રાઉન્ડની સાપેક્ષે આ પી પોઈન્ટ આફ્ટર ટી ટાઈમ પાંચ સેકન્ડ પછી દસ સેકન્ડ પછી પંદર સેકન્ડ પછી કોઈ પણ વેલ્યુ આપી શકે આપણે વેલ્યુ નથી લેવી એક્ઝામમાં વેલ્યુ આવે તો આપણે ટીની વેલ્યુ મૂકી દઈશું આફ્ટર ટી ટાઈમ એ કેટલું સ્થાનાંતર કરશે ગ્રાઉન્ડની સાપેક્ષે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ચલો ફોર એક્ઝામ્પલ આફ્ટર ટી ટાઈમ આ ગોળો છે એ અહીંયા છે

આપણે બે ગતિનું અહીંયા કોમ્બિનેશન છે તમને ખ્યાલ છે બધાને સ્થાનાંતરણ પ્રકારની ગતિ ને ચાક ગતિ તો બે પ્રકારના સ્થાનાંતર થાય છે એક આપણે સેપરેટ લઈ લઈએ પેલા ચાલો આપણે સ્થાનાંતરણ પ્રકારની ગતિ લઈએ મેં હમણાં તમને સમજાયું કે બે પ્રકારનું કોમ્બિનેશન છે આ કણ ધારો કે અહીંથી અહીંયા આવતો હોય અહીંયાથી અહીંયા આવતો હોય સ્થાનાંતરણ કરેનો મતલબ થાય કે સીધે સીધી ગતિ એટલે સેન્ટર ઓફ માસનો જે વેગ છે એ જ આ કણ અહીંથી અહીંયા આવે એવું ધારી હમણાં રોટેશનલ મોશન ભૂલી જઈએ ચાક ગતિ ભૂલી જઈએ તો મિત્રો ટી સમય બાદ આ કેટલું ડિસ્પ્લેસમેન્ટ કરશે ટી સમય બાદ કેટલું ડિસ્પ્લેસમેન્ટ કરશે સ્થાનાંતર કેટલું કરશે તો કે આનો વેગ કેટલો છે સ્થાનાંતરણ પ્રકારની ગતિ વેગ કેટલો વી સમય કેટલો તો કે ટી સ્થાનાંતર એટલે આપણે શું લખવાના છીએ વેગ ગુણ્યા સમય રાઈટ તો આ દિશાનો એની પાસે વેગ કેટલો છે વીસીએમ તો ચાલો આપણે અહીંયા વીસીએમ લખીએ ટી આઈ બધાને સમજાઈ ઇનટુ ટી એટલે આટલું ડિસ્પ્લેસમેન્ટ થયું સ્થાનાંતરણ પ્રકારની ગતિ છે હવે સાથે સાથે મારે ચાક ગતિ વિચારવાની છે તો આ વસ્તુ ગબડે પણ છે એટલે ગબડીને ફોર એક્ઝામ્પલ અહીંયા આવ્યો હોય ખબર નથી આફ્ટર ટી ટાઈમ બાદ ક્યાં આવે

જ્યારે વસ્તુ ચાક ગતિ કરે તો પ્યોર સ્થાનાંતરણ પ્રકારની ગતિ લ્યો તો એનું સેન્ટર ઓફ માસ અહીંથી અહીં આવ્યું એટલે વી સી એમ ટી જેટલું મૂવ થયું આ બાજુ સાથે સાથે પાછળ આવી ગયો તમે જોયું આ કણ અહીંયા હતો તો અહીંયાં આવ્યો આ કણ અહીંયા આવ્યો આટલું પાછળ ગયું ચાક ગતિ દરમિયાન આટલો પાછળ ગયો કેટલા સમય બાદ મેં જસ્ટ ધારેલું છે ખબર નથી કોઈ પણ એંગલ આવી શકે આ પાય બાય ટુ આવી શકે થ્રી પાય બાય ટુ આવી શકે થી આવી શકે કોઈ પણ આવી શકે બધું એક્ઝામ્પલ આપણે લઈને સમજાવશું ફોર એક્ઝામ્પલ આ પાય બાય ટુ જેટલું સ્થાનાંતર ચાક ગતિ હોય તો એ કહી હોય તો એનો મતલબ ગતિમાં આટલામાંથી આટલું બાદ કરવું પડે કારણ કે સ્થાનાંતર વીસીએમ ટી ટી સમય બાદ માઇનસ આર આઈ કેપ એક્સ દિશાનું સ્થાનાંતર આપણે કેપ કહીએ ને એ જ રીતે વાય દિશાનું સ્થાનાંતર તમે કહો તો કેટલું થયું આટલું આ વાય દિશાનું સ્થાનાંતર આટલો ઊંચો વહી ગયો કારણ કે અહીંયા હતો આ કણ અહીંયા હતો આટલો ઊંચો વહી ગયો આટલો ઊંચો વહી ગયો મીન્સ કે વાય દિશાનું સ્થાનાંતર કેટલું થયું આર જેટલું ઉપર આર જેટલો ગયો છે સમજાય છે તો તમારું વાય દિશાનું થયું સ્થાનાંતર આર જેટલું તો આર ઇન્ટુ જે કેપ તો પરિણામી સ્થાનાંતર આપણે આમ લખીએ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ

એક્ઝામમાં તમને પૂછ્યું કે ટી સમય બાદ સ્થાનાંતર કેટલું તેમ કીધું પાંચ સેકન્ડ દસ સેકન્ડ પછી તો અહીંયા ટી એટલે પાંચ દસ સેકન્ડ જે પણ હોય વી સીએમ એટલે સેન્ટર ઓફ માસનો વેગ આપી દીધો ત્રણ મીટર પર પાંચ સેકન્ડ પાંચ મીટર પર સેકન્ડ ગમે અને ત્રીજી આપી દીધી તો મિત્રો આ ઇક્વેશન ઉપરથી આ અગેન કહું છું આ ઇક્વેશન ગોખવાનું નથી હું સમજાવું છું કારણ કે તમને આ અહીંયા આપણે સીધો પાઈ પાયબાય ટુ મૂક્યો સીધો આર મૂક્યો આર મૂકી ના શકાય કારણ કે આપણને ખબર નથી કે ટી સમય બાદ એ કેટલી વેલ્યુ થવાની છે ટી સમય બાદ પાઈ બાય ટુ જેટલું રોટેશન કરશે એ તો આપણને ખ્યાલ નથી સમજાય છે એટલે આ તો મેં જસ્ટ ધાર્યું છે કે જો ટી સમય બાદ એ ચાક ગતિ કરીને કોણીય સ્થાનાંતર જો પાઈ બાય ટુ જેટલો કરતો હોત તો એનું એક્સ દિશામાં સ્થાનાંતર કેટલું તો કે વીસીએમ ટી માઇનસ આર જેટલું કારણ કે એક્સ દિશામાં આટલો જ ગયો જો આ એક્સ દિશામાં સ્થાનાંતર કહેવાય આટલું જ તો આટલામાંથી આટલું માઇનસ કરવું પડે વીસીએમ ટી માઇનસ આર એટલે આઈ કેપ એક્સ દિશાનું સ્થાનાંતર આ રીતે વાય દિશાનું સ્થાન ઉપર કેટલો ગયો તો અહીંથી મૂવ થઈને ઉપર એટલો ગયો કેટલો ઉપર ગયો તો કે આર જેટલો તો આર જે કેપ તો ફાઇનલી સ્થાનાંતર આટલું લખી શકાય પણ મિત્રો આ ધારીને તમે ના કરી શકો કે ટી સમયમાં ચલો ધારો કે પાયબાઈ ટુ જેટલો ગયો ખબર નથી ટી સમયમાં કેટલો ગયો તો આપણે શું કરવું પડે પર્ટિક્યુલર ટી સમયમાં કેટલો ગયો તો હવે એ એનું કન્સિડરેશન કરીએ કે એ એંગલ કોઈ પણ હોય થીટા આપણે શું કામ પાયબાઈ ટુ ધારવું જોઈએ ચલો આ તમને જસ્ટ સરળતા ખાતર મેં તમને કીધું આ તમને મેં સરળતા ખાતર કીધું કે ચલો પાઈ બાય જેટલું સ્થાનાંતર થયું અહીંયા અહીંયા લીધો ને આપણે ચલો કોઈ પણ એંગલ લઈ લે અહીંયા લઈ લ્યો આને હું કહી દઉં થીટા હવે તો પ્રોબ્લેમ સોલ્વ ને હવે શું કામ આપણને હવે ખબર નથી કે ટીસ સમય બાદ કોણીય સ્થાનાંતર કેટલું કર્યું તો કે થીટા આપણે ક્યાં ધાર્યું છે કે બાય ધારો કે થીટા તો થીટા જેટલું કોણીય સ્થાનાંતર કર્યું હોય તો આગળ કેટલો ગયો તો કે વીસીએમ ટી હાલો એ ઓકે હવે સમજો પાછળ કેટલો ગયો તો જ પાછળ ગયો આટલો આટલો જ જ પાછળ ગયો હવે તમે આર નહીં લખી શકો આ હા હવે તમે આમ લખશો ને આર નહીં લખાય હવે આ માઇનસ આર નહીં લખાય આપણે એક્સ દિશાનું સ્થાનાંતર દોસ્તો સમજજો એક્સ દિશાનું સ્થાનાંતર એટલે શું લખતા તા વીસીએમ ઇન્ટુ ટી આટલું સ્થાનાંતર તો કર્યું પાછળ આટલો ગયો એક્સ દિશામાં આટલું એટલે આર જેટલું નથી હવે તમે આર માઇનસ નહીં લખી શકો આર ક્યારે માઇનસ લખી શકતા તો તમે આટલું આટલું હતું ત્યારે નહીં થાય રેડિયસ નથી આ રેડિયસ રેડિયસ છે તો મિત્રો જો રેડિયસ આર હોય લઘુકોણની સામેની બાજુ કર્ણનો સાઈન ઘટક અને લઘુકોણની પાસેની ની કર્ણોનો કર્ણનો કોષ ઘટક એટલે આ કોષ ઘટક થાય એટલે આ તમારું આર કોષીટા થાય જ્યારે આ તમારું થાય થાય તો કેટલો બેગ કેટલો ગયો ગયો તો એનો મતલબ થાય કે કેપ હવે પ્રોપર હવે સાચું આ ઇક્વેશન આવ્યું તમે તો ધારી લીધું હતું કાંઈ ટી સમયમાં પાય ટુ ચલો નહીં દોસ્તો એવું નહીં ચાલે જસ્ટ હું તમને એક્ઝામ્પલ આપતો હતો કે ધારો કે ટી સમયમાં જેટલો બેક ગયો મીન્સ કે ચાકગતિ કરીને પાય બાય ટુ જેટલું કોણીએ સ્થાનાંતર થયું હોય તો આટલું થાય હવે આપણે પાય બાય ટુ નહીં ચલોને થીટા ધાર લીધો ધારો કે થીટા જેટલું કર્યું હોય તો ચા ચાક ગતિટા જેટલી કરી હોય તો આટલો બેક ગયો અહીંયા સુધી જો સમજો આ એક દિશાનું સ્થાનાંતર રાઈટ કેટલું VCMT એટલે સેન્ટર ઓફ માસ આટલું આગળ ગયું સાથે સાથે આ કોણ પાછળ આટલો ગયો ગતિ કરીને એટલે અહીંયા આટલો બેગ ગયો એટલે VCMT માઈનસ માઇનસ આ કેટલો હતો કે લઘુ કોણની સામેની બાજુ એટલે કર્ણ આરનો સાઈન ઘટક એટલે માઇનસ આર સાઈન ટુ તો દોસ્તો એવું ના વિચારતા કે સર આ સ્થાનાંતર તમે અહીંયા જ કેમ લીધો અહીં લ્યો કઈ વાંધો નહીં એ તો થીટા મેનેજ કરી લે એની રીતે આ થિટા તમે લેશો તો એ પ્રમાણે વધી જશે હજી તમે આગળ અહીંયા થીટા લેશો તો જે થી પાછો આ દિશામાં તમે પોઝિટિવ લીધો તો હવે નાઇન્ટી કરતા વધતો જશે નાઇન્ટી કરતા વધશે એટલે વેલ્યુ છે સાઇનની બદલાતી જશે અહીંયા સાઈન અહીંયા માઇનસ આપણે લખું જ રાઈટ હવે સાઈનની વેલ્યુ નાઇન્ટી એ વન થાય પછી સાઈન નાઇન્ટી કરતા વધારે જાવશો એટલે શું થશે આપણને સાઈન ચક્ર ખબર છે સાઈન પાઈ બાય ટુ એ વન થાય પછી પાછે ઘટતો જશે ઝીરો પછી પાછો નેગેટિવ થતો જશે કારણ કે વન એઇટી પછી આપણને ખબર છે સાઇન પાય બાય ટુ સાઈન પાય પછી એ નેગેટિવ થતો જાય છે તો સાઇનની વેલ્યુ ઓટોમેટિક નેગેટિવ હશે તો નેગેટિવ નેગેટિવ ઓટોમેટિક પોઝિટિવ થઈ જશે કંઈ ચિંતા કરવાની જરૂર નથી એ થીટા એની રીતે મેનેજ કરી લેશે તમારે આપણે થીટા એટલા માટે તો કન્સિડર કર્યો છે કે અહીંયા કોઈ પર્ટિક્યુલર વેલ્યુ લેવાની નથી પાઈ લેવી કે પાઈ બાય ટુ લેવી કે થ્રી પાઈ બાય ટુ લે કઈ નહીં થીટા તો તમે લખો તો આર સાઇન થી આટલું આટલું માઇનસ થશે તો હવે વાય કેટલો આ કેટલો મિત્રો આની પહેલા પણ મેં લેક્ચરમાં ઘણી વખત તમને કરાવી દીધી આ વાત કે કોઈ એક લોલક હોય આ રીતે આગળના લેક્ચરમાં ગતિના ચેપ્ટરોમાં પણ ક્યારેક આ વાત થઈ હોય કે ભાઈ લોલક આટલું ઊંચું ગયું હોય તો આ ઊંચાઈ કેટલી તો સેમ વસ્તુ અહીંયા છે આ ઊંચાઈ કેટલી ટોટલ આટલું કેટલું આ કેટલું છે ટોટલ રેડિયસ જેટલું આર જેટલું ઉપરનો ઘટક કયો છે આર કોટા તો આરમાંથી આર માઇનસ કરો એટલે એટલું ઊંચાઈ થઈ ગઈ આ ટોટલ આર છે એમાંથી આર કોસ્િટા માઇનસ કરો તો આ ઊંચાઈ થઈ ગઈ ને તો વાયમાં સ્થાનાંતર કેટલું થાય આર માઇનસ આર કોથીટા એટલે કેટલું તો કે આર કોમન વન માઇનસ કોથીટા જેકે તો ટોટલ એનું સ્થાનાંતર આરનો સદીશ ઇઝ ઇક્વલ ટુ હું તો કે વીસીએમ ટી માઇનસ આર સાઇન કે પ્લસ આર ઇન્ટુ વન માઇનસ કોસ થીટા જે કે આ એનું સ્થાનાંતર છે એટલે એક્સ દિશામાં આટલું સ્થાનાંતર કર્યું અને વાય દિશામાં આટલું સ્થાનાંતર કર્યું તો પરિણામી સ્થાનાંતરનો સદિશ તમને આ પછી તમે કોઈ પણ વેલ્યુ તમે આની અંદર સાઇન થીટાની વેલ્યુ તમને આટલું સ્થાનાંતર કરો થીટા તમને ખ્યાલ પડી ગઈ સાઇન થીટા થીટાઇઝી કોટું શું લખી શકાય ઓમેગાટી શું લખી શકાય ઓમેગાટી કારણ કે કોણીય સ્થાનાંતર બરાબર ઝડપ ગુણ્યા સમય તો આની ઝડપ આપી હોય તો આ ઝડપની અંદર કિંમત મૂકી દો આફ્ટર ટી ટાઈમ દસે સેકન્ડ પછી કીધું તો આ દસ સેકન્ડ મૂકી દો ઝડપ મૂકી દો સાઇનની વેલ્યુ મૂકો આરની વેલ્યુ મૂકો દ્રવ્યમન કેન્દ્રનો વેગ આપો સમય આપો મળી ગયું સ્થાનાંતર એક્સ દિશાનો આટલા મીટર વાય દિશાનું આટલા મીટર દાખલા તરીકે આવું મળ્યું આવું મળ્યું કે ભાઈ દસ આઈ કેપ માઇન પ્લસ થ્રી જે કેપ તો આનો મતલબ દસ મીટર આગળ ગયો અને ત્રણ મીટર ઉપર ગયો સેન્ટીમીટરમાં કે જેમાં જેમાં પણ આપેલું હોય તો આ તમને એમ કહેવા માગે છે કે દસ મીટર કણે આગળ સ્થાનાંતર કર્યું અને ત્રણ મીટર ઊંચો ગયો છે તો એનું નેટ સ્થાનાંતર આટલું છે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે દોસ્તો ખાલી તમે ચાક ગતિમાં ગબડતી ગતિની થિયરી ભણી નાખશો કે દ્રવ્યમાન કેન્દ્રનો ભેગા હોય એને કણનો પરિણામે વેગા થાય તો એ ચાલશે નહીં ડિસ્પ્લેસમેન્ટ મેળવવાનું કે તો કોઈ પણ પોઝિશન આગળ તમને ડિસ્પ્લેસમેન્ટ મેળવતા આવડું જોઈએ કોઈપણ કણનું સ્થાનાંતર મેળવતા આવડું જોઈએ તમને ખબર જ પડી ગઈ છે કે આફ્ટર ટી ટાઈમ એ કોણ એક્ઝેક્ટલી અહીંયા છે તો તો તમને ખબર જ પડી ગઈ કે આટલું પ્લસ આટલું આટલું એટલે આર આર જેટલું પ્લસ થાય અહીંયા હશે તો આપણને ખબર છે આટલું જેટલું માઇનસ થાય પણ પર્ટિક્યુલર કોઈ એંગલ હશે તો તમારે આ રીતનું કેલ્ક્યુલેશન કરવું પડશે અને થીટાની જગ્યા ઉપર તમારો ઓમેગા ટી મૂકી દો ઝડપ તો આપેલી હોય ને કોણીય ઝડપ ચાક ગતિની કોણીય ઝડપ તો આપેલી હોય કેટલા રેડિયન પર સેકન્ડ છે આફ્ટર ટી ટાઈમ દસ સેકન્ડ પછી કીધું હોય તો દસ સેકન્ડ મૂકો ઓમેગા મૂકો થીટા મળી ગયો ગયોટા મળી ગયો સાયન થીટાની વેલ્યુ મળી ગઈ સ્થાનાંતર મળી જશે ડોન્ટ વરી ફોર દેટ ક્લિયર મિત્રો તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે ગબડતી ગતિની અંદર આ એક મહત્વની વસ્તુ એટલે આપણે વેલોસિટી કવર કરી ડિસ્પ્લેસમેન્ટ કવર કરી ક્લિયર અને પ્રવેગ વિશે તો મેં આના આને પહેલાના લેક્ચરમાં પણ કહી દીધું છે અને અગેન હજી તમને યાદ કરાવી દો સાથે સાથે હજી તમને યાદ કરાવી દઉં કે જ્યારે કોઈ પણ વસ્તુ ગબડે છે ત્યારે એનો પ્રવેક કોઈ પણ આ જમીન ઉપર કોઈ વસ્તુ ગબડે છે જો એની ધરી ફિક્સ હોય ધરી ફિક્સ હોય તો સેન્ટર ઓફ માસનો તો વેગ જ નથી એટલે સેન્ટર ઓફ માસનો પ્રવેગ પણ નથી વેગ જ ઝીરો છે પણ જ્યારે સેન્ટર ઓફ માસ મૂવ થતું હોય અને પ્રવેગી ગતિ કરતું હોય તો હવે આપણે એમ વિચારવું પડે કે ભાઈ સેન્ટર ઓફ માસનો પ્રવેગ એ સી એમ આ દિશામાં છે એટલે શું કહેવા માંગે છે કે વસ્તુ ગબડે છે સાથે એનો વેગ બદલે છે એટલે સેન્ટર ઓફ માસનો વેગ બદલાતો હશે તો જ સેન્ટર ઓફ માસ પ્રવેગિત થતું હશે જો સેન્ટર ઓફ માસ વી સીએમ ઇઝ ઇક્વલ ટુ અચળ હશે તો એ સીએમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય ને જો દ્રવ્યમાન કેન્દ્ર

યાદ કરો મિસ મિત્રો જો જે વિદ્યાર્થી મિત્રોએ વર્તુળમય ગતિનો મારો સર્ક્યુલર મોશનનો જો ટોપિક જોયો હોય તો આની અંદર મેં બધી ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ વસ્તુ નિયમિત ચાક ગતિ કરતું હોય જો એની ઝડપ કોણીય ઝડપ બદલતો ન હોય તો એની પાસે એક જ વેગ હોય સોરી એક જ પ્રવેગ હોય સેન્ટ્રીબેટલ ફોર્સ અને કેન્દ્રગામી બળ અને એને કારણે કેન્દ્રગામી પ્રવેગની અસર સેન્ટર તરફ હોય જેણી આ વસ્તુ જોયું હોય તો એને ખબર હોય એ આને જે સેન્ટર ઓફ માસ એ સીએમ કીધું ને આને આપણે કહી દઈએ એ આર ત્રીજી આવર્તી પ્રવેગ કેન્દ્ર તરફનો પ્રવેગ ગમે નામ આપી દે એ આર સેન્ટર તરફ હોય હવે આની પાસે હજી એક કયો પ્રયોગ પ્રવેગ છે એ આર છે સાથે એ એમ પણ છે જો આ પોતાની કોણીય ઝડપ બદલતો રહે તો એમાં કાલે પણ ઉદાહરણ આપ્યું હતું કે કોઈ એક વસ્તુ છે હંડ્રેડ વન થાઉઝન્ડ રોટેશન પર મિનિટથી ફરે એને બદલે ટુ ટુ થાઉઝન્ડ રોટેશન પર મિનિટ કરી દઈએ તો એનો મતલબ પોતાની કોણીય ઝડપ ઓમેગા બદલે છે ઓમેગા બદલે તો ડેલ્ટા ઓમેગા આવે અને ડેલ્ટા ઓમેગા આવે તો આલ્ફા આવે કારણ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી આપણને ખબર છે કે ડેલ્ટા ટી સમયમાં એનો કોણીય ઝડપ બદલે તો આલ્ફા આવે તો કોણીય પ્રવેગ પણ આવે એટલે કોઈ વસ્તુ ગબડતી જતી હોય એના સેન્ટર ઓફ માસનો વેગ બદલાતો હોય તો સેન્ટર ઓફ માસનો પ્રવેગ પણ આવશે ગબડતાની સાથે પોતાની જે ચાક ગતિ છે બદલે રોટેશન મારે છે પ્રતિ મિનિટ સેમ નથી મારતું બદલતું રહેતું હોય તો એની પાસે કયો પ્રવેગ હજી એક પ્રવેગ હશે જે જે કયો હોય સ્પર્શકની દિશામાં હોય એટલે આ દિશામાં પણ હોય તો આ બેયનો પરિણામી પ્રવેગ આમ થાય તમને ખ્યાલ છે સાથે સાથે એની પાસે એક કયો પ્રવેગ હોય એ સીએમ સેન્ટર ઓફ માસ પ્રવેગ હોય એટલે આની પાસે ત્રણ પ્રવેગ હોય એક ટેન્જેન્ટિયન એટલે એટી હોય એટલે સ્પર્શકની દિશામાં પ્રવેગ હોય એક સેન્ટર તરફ પ્રવેગ હોય અને કેન્દ્રગામી પ્રવેગ હોય આ દિશામાં ત્રણેય પ્રવેગનો તમારે સદિશ સરવાળો કરવો પડે અને દોસ્તો સદિશ સરવાળો કરવા માટે હવે મારે સદીશોનું ગણિત ભણાવવાની એટલા માટે જરૂર નથી કારણ કે મારા વેક્ટરના બધા જ લેક્ચર જોઈ લેજો મેં લગભગ વેક્ટરના સાત લેક્ચર મૂકેલા છે મિત્રો આની અંદર વેક્ટરના સરવાળા વિશે વાત થઈ ગઈ તો પરિણામી પ્રવેગ શું થયો એ નેટ કયો કયો તો કે આ કઈ તરફ તરફ હશે હશે સેન્ટર રેડિયલી સેન્ટ્રીપેટલ રાઈટ કેન્દ્ર તરફ હશે આ પ્રવેક સ્પર્શકની દિશામાં હશે અને આ પ્રવેગ જે છે હજી એક પ્રવેગ કયો હશે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેક આ ત્રણેયનો તમે સરવાળો ને સદીશ સરવાળો કરો તો જે દિશામાં તમને મળે એ દિશામાં એનો એટલો પ્રવેગ હશે એ નેટ જો સમજો હવે આ વસ્તુ ચાક ગતિ કરતી હોય દ્રવ્યમાન કેન્દ્ર ગતિ જ નથી કરું કરવું ન્યાનિયા ગબડે છે સોરી ત્યાં ને ત્યાં ફરે છે અહીંયા અહીંના ફરે છે આમના અને એની સ્પીડ એક જ છે એક જ કોણીય ઝડપ સાથે ફરે તો એની પાસે સ્પર્શીય પ્રવેગ નહીં હોય નહીં દ્રવ્યમાન કેન્દ્ર નો પ્રવેગ હોય માત્ર ને માત્ર એક જ ત્યાંને ત્યાં ફરે છે ધરી એની મૂવ નથી થતી એટલે એની પાસે એ સીએમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ નહીં હોય હવે એક સેમ સ્પીડ થી ફરે એટલે ઓમેગા અચળ છે તો એનો આલ્ફા ઝીરો થઈ જાય મિત્રો કોણીય પ્રવેગ ઝીરો થઈ જાય કોણીય પ્રવેગ ઝીરો થઈ ગયો એનો મતલબ એનો સ્પર્શીય પ્રવેગ જે ટેન્જેન્ટિયલ પ્રવેગ જે છે એ ટી એ પણ ઝીરો થઈ જશે કારણ કે એની ચાક ગતિ દરમિયાન ઓમેગા તો બદલતો નથી તો એ પણ ઝીરો થઈ જાય તો એ ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો માત્ર કેન્દ્રગામી પ્રવેગ હોય હવે દાખલા તરીકે ત્યાંને ત્યાં ફરે છે પણ સાથે સાથે પોતાની સ્પીડે બદલે છે તો એ ટી પણ આવે અને એઆર પણ આવે પણ એ સીએમ ઇઝ ટુ ઝીરો હવે આપણે શું કર્યું વસ્તુ ગબડે પણ છે ગબડતી ગબડતી આગળ જાય એટલે એનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ બદલે એટલે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ આવે સાથે સાથે પોતાનો ઓમેગાય બદલે એટલે સ્પર્શીય પ્રવેગે આવે અને સાથે સાથે એ ગબડતી ગતિ કરે છે એટલે કેન્દ્ર તરફ પણ એક પ્રવેગ હોય કેન્દ્રગામી તો આ ત્રણેય પ્રવેગનો તમે સદી સરવાળો કરો એનું નેટ એક્સેલરેશન થશે અને સદી સરવાળો તમને સારી રીતે કરતા આવડે છે એટલે એ કંઈ ચિંતાનો બહુ વિષય નથી મિત્રો તો આ ગબડતી ગતિની અંદર વેગ સ્થાનાંતર પ્રવેગ આ બધી વસ્તુની ચર્ચા કરીને તમે ચાલો તો તમને ખ્યાલ આવશે કે ગબડતી ગતિની અંદર રોટેશનલ મોશન એન્ડ જે ટ્રાન્સલેશનલ મોશન છે આ બંનેનું કોમ્બિનેશન કરીને સાથે લઈને આપણે એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું તો આપણને આવડી જશે તો આજે જે આપણે મિત્રો ચર્ચા કરી ગબડતી ગતિ માટે જે ડિસ્કસ કરી છે એમાં આપણે સાથે સાથે પ્રોબ્લેમ્સ લેતા ગયા તો આપણને ખ્યાલ આવ્યું કે કયા પ્રકારનું સ્થાનાંતર કેવી રીતે મેળવવો વેગ કેવી રીતે મેળવવો કયા કણનો વેગ વધુ હોય કયા કણનો વેગ ઓછો હોય ઇક્વલ હોય કે નહીં સેન્ટર ઓફ માસનો વેગ હોય કે નહીં પ્રવેગ હોય તો પ્રવેગ કેટલા પ્રકારના હોય પ્યોર ગબડતી ગતિ હોય ધરી એમનમ હોય અને મૂવ ના થતી હોય ને ખાલી ગબડતી હોય તો કેટલા પ્રકારના પ્રવેગ આવે બધી જ આપણે ચર્ચા કરી ક્લિયર દોસ્તો આઈ હોપ મારો આ લેક્ચર તમને સમજાઈ ગયો હશે તો આજના લેક્ચરમાં દોસ્તો અહીં સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું હેવે ગુડ ડે